वास्तविक संख्याओ भणता पहला आपणे त्यानी प्रस्तावनाओ जोई लईए। प्रस्तावना एटले के अत्यार सुधी आपणे केटली संख्याओ विशे भणी गया छीए। तो अत्यार सुधी आपणे प्राकृतिक संख्याओ, पूर्ण संख्याओ, पूर्णांक संख्याओ, सम्मेय संख्याओ, असम्मेय संख्याओ बराबर अने वास्तविक संख्याओ विशे पण आपणे धोरण 9 થોડી ઘણી અંશે વાત કરી છે। હવે આપણે આ તો પણ આ પુનરાવર્તન કરી લઈએ એકવાર કે જેથી આપણાને થોડુંક વધારે જ્ઞાન। તો પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ બરાબર છે। પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધી, એમ કરીને અનંત સુધી, એટલે 1 લઈને જેટલી પણ સંખ્યાઓ આવે છે, 1, 2, 3 લઈને જેટલી પણ સંખ્યાઓ આવે છે આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા, બરાબર છે। હવે આવે છે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, હવે આવે છે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યામાં તો કે પ્રાકૃતિક સંખ્યામાં ખાલી 1 ઉમેરી દઈએ એટલે કે પૂર્ણ સંખ્યા, બરાબર છે। ઓકે, તો જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? 0, 1, 2, 3, 4, 5, 5, 6, 6, 7, 8 અનંત સુધી, બરાબર છે। આ બધી જ સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ। અને બીજું એ પણ કે આપણે દરેક જણા જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નેચરલ નંબર્સ। કેવા કહેવાય? નેચરલ નંબર્સ। એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન તરીકે દર્શાવીએ છીએ। એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર્સ, એટલે કે WHOLE, હોલ નંબર્સ। એટલે આપણે પૂર્ણ સંખ્યાઓને દર્શાવીએ છીએ W વડે, બરાબર છે। એટલે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે અને પૂર્ણ સંખ્યાને W વડે, કેપિટલ W વડે દર્શાવાય છે। ફરી એકવાર, પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? 1, 2, 3, 4, 5 થી અનંત સુધી। અને પૂર્ણ સંખ્યાઓમાં કઈ આવે? તો 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી, બરાબર છે। હવે આપણે બીજી સંખ્યા જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ। આપણે ધોરણ 9 શીખી ગયા તે પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટીજર્સ। શું કહીએ છીએ? ઇન્ટીજર્સ। તો આને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? આને આપણે ઝેડ, કેપિટલ ઝેડ તરીકે દર્શાવીએ છીએ। કઈ રીતે? કેપિટલ ઝેડ તરીકે। હવે કેવી રીતે ઇન્ટીજરનો આઈ થાય તો કેપિટલ ઝેડ તરીકે કેવી રીતે દર્શાવીએ છીએ? તો ધોરણ 9 આપણે જોઈ ગયા કે ઝેડ એ ક્યાંથી આવેલો છે, તો કે આ ઝહલેન નામના શબ્દ પરથી, કે એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે જર્મન ભાષાનો શબ્દ છે। કઈ ભાષાનો? જર્મન ભાષાનો। અને આનો મતલબ, આ ઝહલેનનો મતલબ શું થાય છે? સંખ્યા। શું થાય છે? સંખ્યા, બરાબર છે। એટલે ફરી, પૂર્ણાંક સંખ્યાને આપણે કયા રીતે દર્શાવીએ છીએ? કેપિટલ ઝેડ વડે। હવે ઝેડ ક્યાંથી આવેલો છે? તો કે ઝહલેન પરથી। ઝહલેન કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો શબ્દ છે। અને એનો મતલબ શું થાય છે? તો કે સંખ્યાઓ, બરાબર છે। હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 અનંત સુધી, અને આ રીતે -1, 2, 3, 4, -3, -4, -5 થી અનંત સુધી, બરાબર છે। એટલે કહેવા જઈએ તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, બરાબર છે। આ 3 સંખ્યાઓથી બનતો સંખ્યાઓ છે। કઈ કઈ? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય। તો આ 3 સંખ્યાઓથી બનતો આ ગણ છે, એટલે સંખ્યાઓ છે। કઈ કઈ? તો કઈ કઈ સંખ્યાઓથી બને?
तो कि एक बे त्रण चार ये धन पूर्णांकों कहवाय आने शून्य अने आ ऋण पूर्णांकों। तो धन पूर्णांकों कई कई संख्या बने छे धन पूर्णांक ऋण पूर्णांक अने शून्य बराबर छे जे आपणे धोरण 9 मां पण शीखी गया। ओके हवे धोरण 9 मां आपणे बीजी पण संख्या विषे जोई गया छे सम्मेय संख्याओ अने असम्मेय संख्याओ। तो सम्मेय संख्याओ कोने कहेवाय सम्मेय संख्याओ कि जे संख्या पहला सम्मेय संख्या ने इंग्लिश में शू कहेवाय तो सम्मेय संख्या ने इंग्लिश में रेशनल नंबर तरीके दर्शावाय छे अने सम्मेय संख्या ने आपणे एने दर्शावा माटे क्यू नो उपयोग करीए छे। सम्मेय संख्या ने दर्शावा माटे आपणे शेनो उपयोग करीए छे क्यू नो उपयोग करीए छे। हवे सम्मेय संख्या के होय तो केवी संख्याओ होय तो सम्मेय संख्याओ एटले के जे संख्याओ ने पी बाय क्यू एटले के पी भाग्या क्यू स्वरूप में दर्शाई शकाय के लखी शकाय तेवी संख्याओ ने केवी कहेवाय सम्मेय संख्याओ कहेवाय बराबर छे। अने आमा आ वस्तु याद रखवा जेवी छे कि जेमा भागाकारनो जे छेद में छे छेद ऊपर होय अंश कहेवाय अने नीचे होय छेद कहेवाय तो आ छेद एक क्यारे पण शून्य थाय नहीं अने केम ना थाय तो समझी लईए। मानी लो एक भाग्या शून्य होय का तो पी भाग्या शून्य होय तो आनो मतलब शुं थयो के शून्य वडे जीरो भागी का शकाय छे एटले आ वस्तु शक्य थाय नहीं बराबर छे। आ अव्याख्यायित पद थई गयुं कि जेनो कोई मतलब ज नथी निकळतो बराबर छे। एटले आ वस्तु याद राखवानुं सम्मेय संख्या एटले केवी संख्याओ के जे संख्याने पी भाग्या क्यू स्वरूपे लखी शकाय तेवी संख्याओने केवी संख्याओ कहेवाय सम्मेय संख्याओ कहेवाय। केवी संख्याओ कहेवाय सम्मेय संख्याओ कहेवाय। हवे तो आ पी अने क्यू शुं छे तेनी पण वात करी लईए जेमां पी ए वस्तु दर्शावे छे पूर्णांक संख्याओ। केवी संख्याओ पूर्णांक संख्याओ। हवे पूर्णांक संख्याओमां कई कई संख्याओ आवे छे धन पूर्णांक ऋण पूर्णांक अने शून्य। तो आ पी ए धन पूर्णांक पण होई शके पी ए ऋण पूर्णांके होई शके अने पी ए शून्य पण होई शके। खाली शरत हवे ए ज रीते हवे क्यू नी वात करी तो क्यू कई संख्या हशे क्यू पण पूर्णांक संख्याओ ज हशे पण शून्य सिवायनी। केवी शून्य सिवायनी એટલે કે ખાલી એમાં શૂન્ય આવશે નહીં કેમ કે આપણે અહીંયા વાત કરી ગયા છે કે એમાં શું ક્યુ ક્યારે પણ શૂન્ય થાય નહીં બરાબર છે કે અને એટલે તો ક્યુ કઈ કઈ સંખ્યાઓ ધરાવશે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બરાબર છે। એક બે ઉદાહરણ લઈ લઈએ કે કઈ કઈ સંખ્યાઓ આપણે સમ્મેય સંખ્યાઓ કહી શકીએ તો જોઈએ તો પી पी एटले आपणे लई लईए पांच पांच कोई भी धन पूर्णांक पांच धन पूर्णांक छे एटले पांच भाग्या क्यू तो क्यू केवी लेवानी शून्य सिवायनी कोई पण पूर्णांक एटले धन पूर्णांक का तो ऋण पूर्णांक एटले आपणे लई लईए छ। तो आ संख्या कई थई गई पी भाग्या क्यू स्वरूपनी। तो आ पांच भाग्या छ ए संख्याने केवी संख्या कहेवाय सम्मेय संख्या। ए ज रीते आपणे बीजी संख्या लई लईए के માની લઈએ સાત સાત એ ધન પૂર્ણાંક છે એ જ રીતે ક્યૂ ક્યૂ એવી રીતે કોઈ સંખ્યા લઈ લઈએ કે માઇનસ બે કેવી માઇનસ બે કેમ કે ક્યૂ ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક હોઈ શકે તો આપણે ઋણ પૂર્ણાંક લીધી તો આ જે સંખ્યા બની સાત ભાગ્યા માઇનસ બે અથવા માઇનસ સાત ભાગ્યા બે તો આ સંખ્યાને આપણે કહી શકીએ સમ્મેય સંખ્યા કેમ કે આને પી ભાગ્યા ક્યૂ સ્વરૂપે દર્શાવી શકાય છે બરાબર છે। તો આવી આ પછી બીજી આપણે જેટલી પણ બધી સંખ્યાઓ જાણીએ છીએ જેમ કે કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ કે સાત અને તો દરેકની સંખ્યાના નીચે છેદમાં એક રહેલો છે એટલે આપણે દરેક જે પણ જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને આપણે સમ્મેય સંખ્યા પણ કહીએ છીએ બરાબર છે। હવે આગળ જોઈએ અસમ્મેય સંખ્યા અને સમ્મેય સંખ્યામાં બીજું એક પણ છે આપણે ધોરણ 9 માં એ શીખી ગયા કે અનંત આવૃત જે સંખ્યાઓ હોય
अनंत आवृत संख्या जम के आप लगता था 0.712 अथवा तो 1.712 तो सात 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 रिपीट थती थी पुनरावर्तन थता था आ रीते लगता था अपने सात 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 अनंत सुधी है ने तो आ संख्या ने आप समय संख्याओ कही है कि जे अनंत आवृत हो बराबर जो पुनरावर्तन थती हो बराबर है एवज रीते हमें आप असमय संख्या जुए समय संख्या असमय संख्या ने इंग्लिश में कहवा इरेशनल नंबर बराबर है मोटा भागे लोग एने आई तरीके दर्शाता हो दर्शावाय नहीं तो हमें जुए असमय संख्या एट कई संख्या तो आप धोरण नौ में शीखी गया कि जे संख्या अनंत अनावृत्त हो बराबर जे संख्या पुनरावर्तन थती ना हो जम के 0.10 1 0 0 1 0 0 0 1 0 0 0 0 तो आ बधी संख्या पुनरावर्तन थती नहीं जो एक पची एक जीरो पची बे जीरो त्रण जीरो चार जीरो तो आ रीते वधती जाए तो आ संख्या पण केवी कहेवाय असमय संख्या बराबर अने आपणे धोरण नौ में एवं पण शीखी गया कि जे संख्या समय ना होय तेवी संख्या ने असमय संख्या कहेवाय बराबर है अने आवी संख्या बीजी कई कई है तो आप धोरण नौ में ए पण जोई गया कि पाई वर्गमूल में बे वर्गमूल में त्रण पछी जेटली पण वर्गमूल में संख्या होय बधी संख्याओ केवी कहेवाय असमय संख्या बराबर है हवे आपणे जोई के वर्गमूल में चार ए केवी संख्या कहेवाय असमय के समय तो आ कहेवाय समय संख्या केम केम के वर्गमूल में चार नु वर्गमूल निकले छे बे अने आ बे भाग्या एक लखाय एटले के पी भाग्या क्यू स्वरूपे आपणे आ संख्या ने लखी सकीए छे एटले के आ केवी संख्या थशे समय संख्या एटले जो वर्गमूल ना निकळतुं होय तो ज असमय संख्या होय वर्गमूल निकळतुं होय तो समय संख्या ज होय बराबर छे हवे आगळ जोईए हवे आपणे धोरण 9 मां जोयुं तुं के समय अने असमय संख्या थी बनती संख्याओं ने आपणे शुं कहता था वास्तविक संख्याओ केवी संख्याओ वास्तविक संख्याओ फरी एक वार समय अने असमय संख्याओ थी बनती संख्याओं ने केवी कहेवाय वास्तविक संख्याओ तो जो वास्तविक संख्याओ कोने कहेवाय तो के समय अने असमय संख्या थी बनती संख्याओ ने वास्तविक संख्याओ कहेवाय अने इंग्लिश में एने कहेवाय छे रियल नंबर्स एटले आपणे वास्तविक संख्याओ ने दर्शावीए छे कैपिटल आर तरीके बराबर छे वास्तविक संख्याओ ने केवी रीते दर्शावाय कैपिटल आर तरीके हवे समय संख्या ने असमय संख्या एटले केवी रीते तो जो समझी आपणे कोई पण समय संख्या ने पी समय संख्या एटले जे संख्या ने पी भाग्या क्यू स्वरूपे दर्शाई शकाय जेम के 5/6 तो आ संख्या ने समय संख्या तो कहो साथे साथे आ संख्या ने कहेवी होय तो आपणे वास्तविक संख्या पण कही शकीए केवी संख्या कही शकीए वास्तविक संख्या पण कही शकाय एज रीते वर्गमूल में बे तो आ संख्या ने आपणे केवी कीधी असमय संख्या पण आने आपणे कहेवी होय तो केवी संख्या कही शकाय वास्तविक संख्या बराबर छे एटले के समय अने असमय संख्या थी बनती संख्या ने केवी कहेवाय वास्तविक संख्याओ बराबर छे तो आज